શું આ શું બોલી રહ્યા છો તમે ડિમ્પલ ભાભી? એટલે એટલે ઝવેરી નિવાસ નથી રહ્યું? પણ કેમ? એ લોકો આવું શું કામ કર્યું? ડિમ્પલ ભાભી, મોટી બા ક્યાં છે? પોતાના રૂમમાં. મોટી બા ખૂબ જ દુઃખી છે. સ્વરા, મને તો બીક છે કે એમની તબિયત ના બગડી જાય. હજુ બાપુજીને ખબર પડશે તો કોણ જાણે શું થશે. ના ના, આપણે મોટી બા ને બાપુજીને ખૂબ સાચવવા પડશે, અને ખાસ કરીને તો મોટી બાને. કારણ કે જો મોટી બા ભાંગી પડશે ને તો આપણો આખો ઝવેરી પરિવાર ભાંગી પડશે. હું આવું છું. અરે મોટી બા, પેલો મોન્ટી મોન્ટી મકવાડા, એને આપણું ઝવેરી નિવાસ તોડાવી પાડ્યું. મોન્ટી મકવાડા નામ છે મારું, રાજા છો રાજા. હવે આ ઝવેરી નિવાસ મોહિની મકવાડા નું થયું. થોડું પાણી પીલો મોટી બા. કઈ જ ખાવા પીવાની ઈચ્છા રહી નથી નાની વહુ. એવું લાગે છે જાણે મકાન નથી તૂટ્યું, મારો આખો સંસાર વિખરાઈ ગયો છે. તમને ખબર છે નાની વહુ, હું 21 વર્ષની હતી ને ત્યારે પરણીને ઝવેરી નિવાસમાં આવી હતી. 55 વર્ષ થયા મને ત્યાં. 55 વર્ષ એટલે આખું આખું ઝવેરી નિવાસમાં જ અમારા બાળકો જન્મ્યા, એ લોકો મોટા થયા, એ જ આંગણામાં એ લોકો પરણ્યા, એ લોકોના બાળકો થયા. નાની વહુ, મારા સસરાએ ઝવેરી નિવાસ માંધ્યું હતું. 5 પેઢીઓ જોઈ છે ઝવેરી નિવાસે. 5 પેઢી. એની દરેક દિવાલમાં કેટલી બધી યાદો છુપાયેલી છે. અને કોઈ માણસે માત્ર પોતાના સ્વાર્થ ખાતર આટલી બધી યાદોને ખતમ કરી દીધી. મને એવું લાગે છે જાણે મારા માથા ઉપરથી મારા પિતાનો હાથ જતો રહ્યો હોય. એવું લાગે છે નાની, જાણે આપણે બધા નિરાધાર થઈ ગયા હોય. આપણે બધા નિરાધાર થઈ ગયા. મોટી બા, નિરાધાર કઈ રીતે થઈ ગયા? ઝવેરી નિવાસ ઝવેરી પરિવારનો આધાર હશે. પણ ઝવેરી પરિવારનો આધાર તમે અને બાપુજી છો. અને જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી આ પરિવાર ક્યારે નિરાધાર નહીં થાય, ક્યારે નિરાધાર નહીં થાય મોટી બા. આપણે માથે ઝવેરી નિવાસની છત નથી, પણ આપણો આખો પરિવાર
એક બીજી છતની નીચે પણ એક સાથે જ છે ને. હમણાં બાપુજી આણંદ છે, પણ આપણો આખો પરિવાર એક તાંતડે જ બંધાયેલો છે ને. બરાબર ને મોટી બા? બરાબર નાની. હું મોહિનીને ક્યારેય માફ નહીં કરી શકું, ક્યારેય નહીં. આજ સુધી મોટીબાને આ રીતે ભાંગી પડતા મેં નથી જોયા. કેમ કેમ મોહિનીએ અમારા ઘરમાં માત્ર દુઃખ અને દુઃખ જ આપ્યું છે? કેમ? હેલો અર્જુન. અરે તું રડી કેમ રહી છે? મારી યાદ આવે છે? ના અર્જુન, પણ તારા લીધે મને એક જણની યાદ વારે ઘડે આવે છે, અને એ છે મોહિની. પણ આમાં મોહિનીની વાત ક્યાંથી આવી? વાત એટલે આવી કારણ કે આજે એના લીધે મારું નાનપણનું ઘર તૂટ્યું. આજે એના લીધે મેં મારા મોટી બાને આમ રડતા જોયા છે, માત્ર ને માત્ર તારી ફ્રેન્ડ મોહિનીના લીધે. એટલે પ્લીઝ અર્જુન, આજ પછી તું મને ફોન ના કરતો. અરે તું આમ અચાનક કેવી રીતે કહી શકે? એ જ રીતે જેમ અમને ઝવેરી નિવાસ તૂટવાના અચાનક સમાચાર મળ્યા, એના લીધે આજે અમારી પાસેથી ઝવેરી નિવાસ ગયું. મોટી બા અને મારા આખા પરિવારને કેટલું દુઃખ થયું છે એનું મોહિનીને કોઈ અંદાજો પણ નથી. એ શું મન સાથે લગ્ન કરશે? પણ હું તારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતી કારણ કે તું મને મોહિનીની વારે ઘડીએ યાદ અપાવે છે. બટ ધીસ ઇઝ નોટ ફેર. અને બીજું કારણ પણ સાંભળી લે, મોહિની તારી ફ્રેન્ડ છે એટલે મારો પરિવાર તને ક્યારે પણ સ્વીકાર નહીં કરે, એટલે આપણો આગળ વધવાનો કોઈ જ સ્કોપ નથી. એટલે તું મારી સાથે બ્રેકઅપ કરી રહી છે? હા, આજ પછી મને ક્યારે ફોન ના કરતો, ક્યારે પણ નહીં. હલો 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 પરી, શું થઈ ગયું અચાનક? કેટલું સારું ચાલતું હતું. મન, એક ખૂબ જરૂરી વાત કહેવી છે. આપણું ઝવેરી સોરાબ, મેં પેલી વી ગયા મૂકી હતી, ક્યાંય મળી નથી રહી. તને ખબર છે ક્યાં છે? કોની હતી? હા, અર્જુન ની. એટલે કોની છે? એ વી મોમોની છે. એટલે તું એમ કહેવા માંગે છે કે મોહિની સાડી પહેરીને વીક ભરાવીને અહીં ઘરે આવી હતી? તો ગાંડી જ છે ને સ્ટુપિડ છોકરી, મારા માટે કઈ પણ કરે છે. ચાલો હું જાઉં છું. એ
એક તો અહીંયા જ છે. આ વીક મળી ગઈ છે, હવે હું એને આપતો આવીશ. હું ઓફિસ જાઉં છું સ્વરા, હવે મને બહુ લેટ થઈ ગયો છે. ઓકે સ્વરા, બાય. શું વીક પહેરીને તો અર્જુન આવ્યો હતો ને, તો પછી મોહિની આ જવાબદારી પોતાને માથે કેમ લીધી? ક્યાંક સાચું તો નહોતી વિચારતી ને કે મોહિની અને અર્જુન મળીને પરીબેનને ફસાવી રહ્યા છે? એક તો મને કઈ પણ ન શકી કે મોહિની અને મોન્ટી અંકલના કારણે ઝવેરી નિવાસ તૂટી ગયું છે. અર્જુન અને મોહિની સાથે મળીને કાવતરું ઘડી રહ્યા છે કે નહીં, કેવી રીતે ખબર પડશે? હવે આ એક જ રસ્તો છે. બ્રેકઅપ કરી લીધું એટલે અરે તું પરીને પણ નથી સાચવી શકતો યાર. હજી તો તમારી સ્ટોરી સ્ટાર્ટ પણ નથી થઈ. બ્રેકઅપ કરી લીધું, પરી તારી સાથે બ્રેકઅપ કેવી રીતે કરી શકે? તારા લીધે. અરે મોન્ટી અંકલે આવું કરવાની શું જરૂર હતી? એ લોકોનું ઝવેરી નિવાસ તોડવાની શું જરૂર હતી મોહિની? જવાબ આપ. અરે યાર તું મને શું કામ પૂછે છે? મને શું ખબર? ખરેખર ક્યારેક તો સમજાતું જ નથી કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે. મોહિનીના ઘરે આવી તો ગઈ, પણ અંદર જઈને મને એ કઈ રીતે ખબર પડશે કે મોહિની અને અર્જુન એકબીજા સાથે મળેલા છે કે નહીં? પણ સ્વરા, આ જ એક રસ્તો છે. મોહિનીને મારે મોઢા પર જ પૂછવું પડશે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. પણ મોહિની, તારી આ કબુદ્ધિ તને ક્યારે સાથ નહીં આપે. મારી કબુદ્ધિ? અર્જુન તું એક વાત કહું મોહિની, મને તો એ નથી સમજાતું કે તું એ લોકોના ઘરે લગ્ન કરીને જવા માંગે છે અને એ લોકોને જ આટલા દુખી કેમ કરે છે? વોટ? હા, ઝવેરી પરિવાર તારા લીધે કેટલો દુખી થાય છે એનો તને અંદાજો પણ નથી. અને સ્વરાને તું કેટલી હેરાન કરે છે. એ છોકરી તો કેટલી સારી છે, તારા કરતા લાખ ગણી સારી. અચ્છા, એમ? હા એમ. અને એટલે જ તું એનાથી આટલી જેલસી રાખે છે. અર્જુનની વાતોથી તો એવું જ લાગે છે કે મોહિનીના પક્ષમાં નહીં પણ ઝવેરી પરિવારના પક્ષમાં છે. એટલે શું હું અર્જુન વિશે ખોટી હોઈશ? અર્જુન તો ગાંડો થઈ ગયો છે, સાચે ગાંડો થઈ ગયો છે. મોહિનીના મનમાં શું ચાલતું હશે? જવા દે સ્વરા, મને લાગે છે કે જે વાત જાણવા આવી હતી એની ધરપત મને થઈ ગઈ છે. મોહિની અને અર્જુન મળેલા નથી લાગતા. ચાલ અહીંયાથી. સ્વરા, તું અહીંયા? સ્વરા, તું અહીંયા? તું મારા ઘરે શું કરી રહી છે? હા, સમજી ગયો. હું ભરોસાને લાયક છું કે નહીં એ જોવા આવીને સ્વરા, કે હું ને મોહિની ક્યાંક મળેલા તો નથી ને? રાઈટ. સોરી અર્જુન, બસ મને શંકા ગઈ અને હું
માત્ર ક્લિયર કરવા આવી હતી, બીજું કંઈ નહીં. થઈ ગયું ક્લિયર? જોઈ લીધું ને કે મને પણ મોહિની પર એટલો જ ગુસ્સો છે જેટલો તમને બધાને છે. મોહિની એને જ લાયક છે. અર્જુન, જો તું હવે વધારે પડતું બોલી રહ્યો છે. બોલીશ હું. તારા લીધે ઝવેરી નિવાસ તૂટ્યું છે અને હું તને સજા આપીને જ રહીશ. સજા? કેવી સજા? તારા લીધે ઝવેરી નિવાસ તૂટ્યું છે અને હું તને સજા આપીને જ રહીશ. સજા? કેવી સજા? આ પરિવારને હેરાન કરવાની સજા. અરે પરી કેટલું રડી છે આજે! એને ફોનમાં જ મારી જોડે બ્રેકઅપ કરી નાખી. અરે મોટી બા પણ કેટલા દુખી થયા છે માત્ર ને માત્ર તારા લીધે. મોહિની, અરે તું કેટલી સ્વાર્થી છોકરી છે. અરે તું તો મારી જોડે લગ્ન કરવાની જ નથી અને હું પરીના પ્રેમમાં પડું એ તારાથી જોવાતું નથી. વરા, શું કામ આ છોકરીને આટલું સહન કરો છો? અરે આ છોકરીએ તમારું કેટલું નુકસાન કર્યું છે તો પણ તમે આટલા ચૂપ કેમ છો? હા, કારણ કે મોન્ટી અંકલે ધમકી આપી છે કે જો એમના વિરુદ્ધ પોલીસમાં કમ્પ્લેન કરીશું તો એ લજ્જા કાકીને પણ સાથે સાથે લઈ જશે. પણ મને તો ધમકી નથી આપી. વરા, તું ચિંતા નહીં કર. તને શું લાગ્યું મોહિની, તું ઝવેરી પરિવાર સાથે આવી રમતો રમીશ અને હું ચલાવી લઈશ? હું મન નથી, અર્જુન છું. અર્જુન, હેલો પોલીસ સ્ટેશન, મારે કમ્પ્લેન ફાઇલ કરવી છે. નહીં નહીં, પ્લીઝ નહીં, ફોન મૂકી દે અર્જુન. હા, એક ફ્રોડનો કેસ છે. અર્જુન, તે મારો ફોન તોડ્યો? હવે તું હદ પાર કરી રહી છે મોહિની. નહીં અર્જુન, નહીં. મોહિની જેવી પણ છે પણ હું તને એક સ્ત્રી પર હાથ તો નહીં જ ઉઠાવવા દઉં. સોરી સ્વરા, હું આવેશમાં આવી ગયો. પણ એક શરતે, હું પોલીસ કમ્પ્લેન નહીં કરું. કેવી શરત અર્જુન? હમણાં ને હમણાં કુંદન નિવાસ જઈને મોટી બાની માફી માંગ. અને ખાલી માફી જ નહીં, ઝવેરી નિવાસના પેપર્સ મોટી બાને માનભેર પરત કર. પોલીસને ફોન કરતા અને તને અને મોન્ટી અંકલને જેલ મોકલતા મને વાર નહીં લાગે. ફાઇન, હું કુંદન નિવાસ આવીને મોટી બાની માફી માંગીશ, બસ. અને મોટી બાને ઝવેરી નિવાસની માલિકી પણ સોંપીશ. ખુશ? ભૂપત કાકા મને શું કામ મેસેજ કરે છે? વેશમાં શું કરી રહ્યો છે અને એને આ વીક શું કામ પહેરી છે?
મોહિની તો મને કહેતી હતી કે આવી ગઈની છે. મોહિનીને જ ફોન કરીને પૂછી લો. અડધો ટાઈમ તો એ મારો ફોન જ નથી ઉપાડતી. ખબર નહીં આટલી બધી ક્યાં બિઝી હોય છે. સાડી પણ આ જ હતી અને વીક પણ આ જ. તો શું મોહિનીને બદલે અર્જુન વેશ પલટો કરીને આવ્યો છે? પણ શું કામ અર્જુન શું કામ આવે અને એના માટે મોહિની મારી સાથે ખોટું શું કામ બોલે? અમારા જીવનમાં શું ચાલી રહ્યું છે ને એ જ નથી સમજાઈ રહ્યું.